નમસ્કાર ભાઈઓ બહેનો સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી દોસ્તો આજે વાત કરવી છે ખરજવા અને ખજ વિશે ત્યાં દોસ્તો ઘણા લોકોને ખરજવાની સમસ્યા હોય છે પૂરા શરીરમાં છામડી બગાડ હોય છે અથવા તો ખજની સમસ્યા હોય છે તે પછી કોઈ પણ જગ્યાએ હોય આપણા ઇન્ટરનલ પાર્ટમાં હોય અથવા તો કોઈ પણ જગ્યાએ જે લોકોને ખરજવાની સમસ્યા હોય તે લોકો માટે એકદમ આયુર્વેદિક અને ઘરેલું નુસ્ખો લઈ આવ્યું છું આ આયુર્વેદિક ઘરેલું નુસ્ખો વાપરશું એટલે જે લોકોને ખરોજવાની સમસ્યા છે ખજની સમસ્યા છે તે ગેરંટી સાથે તમારા શરીરમાંથી જડમૂળમાંથી બહાર નીકળી જશે અને ફરીવાર તમને ક્યારેય ખરોજવા અને ખજની સમસ્યાઓ નહીં થાય એકદમ આયુર્વેદિક અને ઘરેલું નુસ્ખો છે જ્યાં દોસ્તો તમારે કોઈ પણ પ્રકારની હાઈ પાવરની દવાઓ ઇન્જેક્શનો અથવા તો કોઈપણ પ્રકારની ટ્યુબ તમારે લગાવવાની જરૂર નથી આ બધી વસ્તુમાં કેમિકલ યુઝ થાય છે અને આ કેમિકલ આપણા શરીર માટે નુકસાનકારક છે પણ હું જમને જે આયુર્વેદિક નુસ્ખો બતાવવા જઈ રહ્યો છું તે તમારા શરીર માટે ફાયદાકારક છે કોઈપણ પ્રકારનું તેમ તેમાં તમારે સાઈડ ઇફેક્ટ નથી એકદમ ઘરેલું અને આયુર્વેદિક નુસ્ખો છે પણ તે પહેલાં નમ્ર વિનંતી છે કે જો તમે આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાયા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી આયુર્વેદિકને લગતી આવી અવનવી જાણકારી હું તમારી સામે રજૂ કરતો રહું અને તમે હંમેશા તંદુરસ્ત રહી શકો જ્યાં દોસ્તો ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે ખરજવું હોય તો શું કરવું જોઈએ ખર્જ હોય તો શું કરવું જોઈએ ઘણી દવાઓ લીધી છે ઘણા ઇન્જેક્શનો લીધા છે ઘણી ટ્યુબો ટ્રાય કરી છે પણ કોઈ ફરક નથી પડતો તો તે લોકો માટે એકદમ આયુર્વેદિક અને ઘરેલું નુસ્ખો બતાવું છું આ આયુર્વેદિક ઉપાય તમે રેગ્યુલર કરશો એટલે ખરજવું તમારા શરીરમાંથી જડમૂળમાંથી બહાર નીકળી જશે જ્યાં દોસ્તો તમારે શું કરવાનું છે એકથી બે ગાજર તમારે વાટી નાખવાના છે જ્યાં દોસ્તો તેનો બારીક માત્રામાં તમારે ભૂકો કરી તેમાં થોડું નમક અને પછી તમારે તેને ગરમ કરવાનું છે દસથી પંદર મિનિટ અને જે જગ્યાએ તમારે ખરજવું હોય ત્યાં તમારે લગાવી અને રાતના સૂતા પહેલાં તમારે લગાવી અને ત્યાં રૂ મૂકી અને પાટો વાળી લેવાનો છે આ વસ્તુ તમે રાતના સૂતા પહેલાં તમારે કરવાનું છે તમારે એકથી બે ગાજર હોય છે તેને વાટી અને તેમાં થોડું નમક નાખી અને દસથી પંદર મિનિટ ગરમ કરી અને તમને કોઈપણ જગ્યાએ ખરજવું ખજ હોય ત્યાં લગાવી રૂહ મૂકી અને તમારે રાતના સૂતા પહેલાં પાટો વાળી લેવાનું છે અને સવારે તમારે તાજા પાણીથી આ વસ્તુ સાફ કરી નાખવાની છે તમે રેગ્યુલર આ વસ્તુ કરજો એટલે તમારા શરીરમાંથી ખરજવાની સમસ્યા હંમેશા માટે દૂર થઈ જશે ખજની સમસ્યા હંમેશા માટે દૂર થઈ જશે તમારે કોઈ પણ હાઈ પાવરની ટેબલેટો ઇન્જેક્શનો અથવા તો ટ્યુબ લગાવવાની જરૂર નથી ફક્ત આ આયુર્વેદિક ઘરેલું નુસ્ખો તમે વાપરશો એટલે તમારા શરીરમાંથી ખરજવા નામનો રોગ છે તે મૂળમાંથી નીકળી જશે ખજ નામનો જે રોગ છે તે જડમૂળમાંથી નીકળી જશે અને તમને આ વસ્તુનું રિ રિઝલ્ટ અઠવાડિયાની અંદર જ તમારી સામે હશે જ્યાં દોસ્તો એકદમ આયુર્વેદિક ઉપાય છે જ્યાં દોસ્તો આ વસ્તુ તમે વાપરશો એટલે તમારા ખરજવું ધીમે 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 દૂર થતું જશે જે લોકોને ખજની સમસ્યા છે તે પણ દૂર થતી જશે અને તમને કોઈ પણ જગ્યાએ તમારા શરીરના કોઈપણ ભાગમાં ખરજવા અથવા ખજની સમસ્યા હોય ત્યાં ત્યાં તમે આ વસ્તુ લગાવી શકો છો તમારે રાતના સૂતા પહેલાં આ વસ્તુ લગાવી અને પાટો વાળી લેવાનો છે અને સવારે તમારે આ વસ્તુ તાજા પાણીથી સાફ કરી નાખવાની છે તમે ફક્ત અઠવાડિયું આ વસ્તુ કરશો એટલે તમારા ખરજવામાં તમને રાહત થશે ખજમાં તમને રાહત થશે અને રેગ્યુલર તમે આ વસ્તુ ચાલુ રાખશો એટલે તમારા શરીરમાંથી ખરજવું ખજ જડમૂળમાંથી બહાર નીકળી જશે જ્યાં દોસ્તો એકદમ આયુર્વેદિક અને ઘરેલું નુસ્ખો છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂર કરજો અને જે કોઈને ખરજવાની ખજની સમસ્યા હોય છામડી બગાડની સમસ્યા હોય તમારા ફેમિલીમાં રિલેટિવ્સમાં ફ્રેન્ડ સર્કલમાં કોઈને પણ જો આ ખરજવાની અને ખજની સમસ્યા હોય તો તેના આ વિડીયો પ્લીઝ શેર કરજો અને જો તમે આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી આયુર્વેદિકને લગતી આવી અવનવી જાણકારી અને આયુર્વેદિકને લગતા તમામ પ્રકારના યોગ પ્રાણાયામ મુદ્રાઓ અને આયુર્વેદિકને લગતા આવી અવનવી જાણકારી હું તમારી સામે રજૂ કરતો રહું અને તમે હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જય હિન્દ દોસ્તો